एकलो अविनाश त्यारे तेने अवनीनु सर्जन कर्यो ने अवनी ने पोषित करवा एने अहिया अवतरण कर्यो। आ अवतरणनी जग्या जेनो एक अंश मात्र भाग छे ए एटले विश्व ना मात्र बे अक्षरोनो शब्द परंतु जेनो व्याप विशाल छे अने व्याख्या अशक्य छे ए एटले विश्व आ दुनिया। हाँ, ए व्यक्तिगत होई शके, परंतु अहीं समष्टिगत विश्वनी वात छे। एमां पण खास करीने संस्कृतिनी रीते भव्याती भव्य मनाता भारतनी, जे अनेक संस्कृतिओ राजा महाराजाओना आधिपत्यथी लईने अधः पतननो साक्षी छे। परंतु ज्यारे भारतनी यशो गाथानी वात आवे त्यारे एक नाम वगर आ गाथा पूरी क्यारे ना थाय, અને તે એટલે ગૌરવવંતુ ગુજરાત, જે પોતાની રહેણી કરણી લોકો ભાષાને માટે પ્રખ્યાત હશે, પણ સાથે એટલું જ વિખ્યાત છે પોતાના સાહસિક અને સાતત્યપૂર્ણ રીતે વિકાસ કરતા શહેરો માટે, જેમાંનું એક શહેર એટલે ભરૂચ। ભૃગુની કર્મણ્યતા અને કર્તવ્ય નિષ્ઠાથી સુવાસિત થયેલા ભૃગુ કચ્છથી લઈને આજે ભરૂચ તરીકે સ્થપાયેલા આ શહેરનો ઇતિહાસ જોવા, જાણવા કે માણવા લાયક હોઈ શકે, પણ એનાથી વધુ અનુભવવા જેવો છે લોકોની બોલીમાં, લોકોના કામમાં,
ભરૂચનો સ્વભાવ બીજા બધા શહેરો કરતા જુદો છે. આ શહેર સાહસી છે અને એટલે જ ક્યારેક નિષ્ફળતા મળે. લોકોએ લોકવાયકા વહેતી કરી છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, પણ ભરૂચ શહેરનો સ્વભાવ પડીને બેસી રહેવાનો નહીં, પણ બીજો પ્રયત્ન દુગની તાકાતથી કરવાનો છે. આવા સાહસિક ભરૂચની એકમાત્ર સ્વનિર્ભર ડેરી એટલે આપણી દૂધ ધારા ડેરી, અનેક લોકોની રોજીનો એક અર્થસભર પર્યાય એટલે દૂધ ધારા ડેરી. આવી સફળતાની ધારા વહાવતી ડેરીના દીર્ઘ દ્રષ્ટાઓ અને વૈચારિક ક્રાંતિ વિશે જાણવું જ રહ્યું. જેની વાત કરીએ તો આજથી લગભગ 56 વર્ષો પહેલા અમૂલ ડેરીના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી ડોક્ટર કુરિયનની એવી મનોકામના હતી કે સ્વર્ગીય દિનકર રાવ દેસાઈના વતન એવા ભરૂચમાં પણ એક અદ્યતન સહકારી ડેરીની સ્થાપના થાય. આવી મનોકામનાના કારણે ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દૂધ ધારા ડેરીના સ્વર્ણિય ઇતિહાસના સફરની શરૂઆત થઈ. સાથે દૂધ વપરાશકાર ગ્રાહકોને શુદ્ધ અને પૌષ્ટિક દૂધ મળી રહે એવો હેતુ રાખવામાં આવ્યો અને ત્યારબાદ 1959માં ભરૂચ જિલ્લાના સહકારી ખાતાના રજિસ્ટ્રાર શ્રી ચતુરભાઈ પટેલે ભરૂચમાં સહકારી ડેરી વિકસાવવા અંગેનો વિચાર એક સભામાં રજૂ કર્યો અને આ ક્ષેત્રે ચક્રો ગતિમાન થયા. રાજા કાર્યે વિઘ્નો આવે એ રીતે ચક્રો ગતિમાન થયા, પરંતુ ત્યાર પછી મુંબઈ રાજ્ય પ્રધાન શ્રી દિનકર રાવ દેસાઈ બીમાર થયા અને તેઓનું માર્ગદર્શન લેવું મુશ્કેલ થયું. આવા સમયે નાણાંનો સંચય યક્ષ પ્રશ્ન બની રહ્યો, પરંતુ આવા સમયે શ્રી નાનુભાઈ શાહ અને ભરૂચ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી ડાયાભાઈ હીરાભાઈ પટેલે આ પરિસ્થિતિમાં આગળ આવી આ ભગીરથ કાર્ય ઉપાડી લીધું. આ સાથે ભરૂચ તાલુકાના જે તે સમયના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લલ્લુભાઈ જીજીભાઈ પટેલનો પણ સક્રિય સાથ સહકાર પ્રાપ્ત થયો અને ડેરી માટે જરૂરી પ્રાથમિક ફંડ એકત્ર થવા માંડ્યું. હવે બાકી રહેલું કામ હતું દૂધ ઉત્પાદકોને ભેગા કરવાનું અને તેમને સાચી દિશા તરફ આગળ લઈ જવાનું, જે કામ ખૂબ જ ઓછા દિવસોમાં સચોટ રીતે પૂર્ણ થયું અને મધ્યસ્થ સંસ્થાઓએ યોગ્ય કિંમતના શેર ઉભા કરીને કાર્યવાહી આગળ વધારી. છેલ્લે 18 ડિસેમ્બર 1959 દિવસે સંઘને મંજૂરીની મોહર લાગી અને તારીખ 22-1-1960 ના રોજ આ મહાયજ્ઞનો પ્રારંભ થયો. આપણે સૌ જાણીએ છીએ એમ શરૂઆત એ સામાન્ય વાત નથી, પરંતુ અસામાન્ય મુકામ સુધી પહોંચવાનું તે પહેલું ડગલું છે. ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિને સાધારણ નહીં પણ અસાધારણ કામ જ કરવું હોય છે, પણ એના માટે ધીરજ અને ધગસ જરૂરી છે, જેના ઉદાહરણના ભાગરૂપે અહીં કેટલાય વરિષ્ઠોના નામ લખી શકાય. પરંતુ દૂધ ધારામાં હંમેશા પહેલું પ્રાધાન્ય નામને નહીં પણ કામને આપવામાં આવ્યું છે અને હજી પણ કામને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. શરૂઆતમાં ઝાડેશ્વર, હલદર, મંગલેશ્વર જેવા 15 ગામો અને 192 સભાસદો સાથે શરૂ થયેલી સફર આજે અનેક ગામો અને સભાસદોના સમાવેશ થકી અવિરતપણે આગળ વધી રહી છે. શરૂઆતમાં સ્વાભાવિક છે કે લોકોને વધુ જાણ ના હોય કે રસ ઓછો હોય, પરંતુ સમય જતા માંગ ખૂબ વધી અને આમ વર્ષે દૂધની માંગ વધતા ઈસવીસન 1973માં ડેરીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દૈનિક 25,000 લીટરની ક્ષમતાવાળો પાયલટ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. સાથે સાથે જે તે સ્થળના દૂધ ઉત્પાદકો વધુમાં વધુ જોડાતા થાય તે હેતુથી ના માત્ર દૂધ એકત્રીકરણ અને વિતરણ, પરંતુ પશુની સારવાર, તબેલા, ગોચરનો વિકાસ, આ બધી જ વાતોની શક્યતા પણ સમજાવવામાં આવી. આવી સમજાવટ અને અગત્યની વાટાઘાટો પછી ડેરીનો વિકાસ ખૂબ જ વધ્યો અને વર્ષ 1982માં પ્લાન્ટની ક્ષમતા 25,000 લીટરથી વધારીને 60,000 લીટર કરવા માટે NDDBના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ હેઠળ નવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો. ખરેખર વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે દૂધ ધરાનું જ નામ લઈ શકાય, જેમાં વર્ષો વર્ષ સતત પ્રગતિ થઈ. ચેરમેન પણ બદલાયા, સંજોગો અને ક્યારેક ટેકનોલોજી પણ બદલાઈ, પરંતુ જો કંઈ સતત અને સખત થયું હોય તો તે વિકાસ. આ વિકાસ યાત્રાને આજે 58 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ તેમાં સૌથી અગત્યના છેલ્લા 9 વર્ષ છે.
જેમાં ડેરીના યોગ્ય અને સાચા દિશા સૂચન અને માર્ગદર્શન માટે ખૂબ જ સર્જનાત્મક અને સર્વાનુકૂળ શ્રી ઘનશ્યામભાઈ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી. શરૂઆતથી જ સંનિષ્ઠતા, નીતિમત્તા, શિસ્ત પાલન અને પ્રમાણિકતા જેવા ગુણો પ્રાપ્ત હોય સારામાં સારી અને સરળતાપૂર્વક સ્કૂલ, સુગર મિલ, એપીએમસી અને દૂધ ધારા ડેરીનું સંચાલન કરી શક્યા અને ઉન્નત પણ બનાવી શક્યા. વિશેષ રૂપે તેમનો સુગર મિલનો બહોળો વહીવટી અનુભવ, જેમાં ગામડાના અંતિમ વ્યક્તિ સાથેનું તેમનો જોડાણ, તેમના પ્રશ્નોની સમજ અને સાથે સાથે તેમને રાષ્ટ્રીય ફલક પર સન્માન મળવું, આ દૂધ ધારા ડેરી માટે ગૌરવની વાત છે. આવા સ્વપ્નદ્રષ્ટા ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમે તારીખ 19/6/2008 ના રોજથી ડેરીનો વહીવટ હસ્તગત કર્યો. બસ ત્યારથી આ ડેરીની કાયાપલટ શરૂ થઈ, જે આજ પર્યંત ચાલુ છે. દૂધ ધારા ડેરી ભરૂચના દૂધ ઉત્પાદકોએ મારી પસંદગી 2005 અને 8ની વચ્ચે દૂધ ધારા ડેરીની અંદર ડિરેક્ટર તરીકે કરી અને એમાં મારી બિનહરીફ વરણી ચેરમેન તરીકે થઈ. મેં 1.5-2 વર્ષ જેવો વહીવટ કરી અને પછી મેં ડેરીમાંથી ચેરમેન પદેથી રિઝાઇન આપી દીધું. એ દરમિયાન અંદર ઘનશ્યામભાઈ એમનો સંઘ જુદો પાડવા માટે નર્મદા જિલ્લાનો એ મારી પાસે વારંવાર આવે કે મને તમે NOC આપો. પછી મેં એમને કીધું કે આવો થોડો ટાઈમ તમે બેસો, આ સંઘનો વહીવટ જ તમને સોંપી દે. તો એમના શબ્દ એવા હતા કે ના યાર, કે મને આ લોકો આ બાજુ નહીં ફાવા દે. તો કહું અમે છે ને અમારો અનુભવ તમારી હાથે રાખીશું, પણ આ વહીવટ કરો કે હવે મજબૂત બનવાની જરૂર છે સહકારી સેક્ટરમાં અને એ બધા ગ્રાહકોને લાભ મળે. અને એ વિનંતીને મન રાખી અંતિમ દિવસે એમને કીધું કે સારું ચાલો વિચારીને, વિચારવાનું નથી, મેં કીધું આ કરવાનું જ છે. અને તમે ડેરીનો વહીવટ તો સુગરનો તો વહીવટ કરો છે, તો હાથે હાથે આ વહીવટ થશે. એક પંથે દો કાજ, એક કામે બે કામ થાય. અને એમને સ્વીકારી લીધું અને એ સ્વીકાર્યા પછી જે અમારી અંદરની લાગણીના જે અમારા જે વિચારો હતા કે ભાઈ નવા છે તે ચેલિંગ સેન્ટરો બને, દૂધ ડેરીનું નવું મકાન થાય, ગામે ગામ બલ્ક કુલર થાય, મંડળીઓ આગળ દિન પ્રતિદિન આગળ આવે, એ જે અમારા બધા જ વિચારો હતા એ બધા જ વિચારો એમને પરિપૂર્ણ કર્યા. એટલે આજે અમને ગૌરવ છે કે ભાઈ અમે જે વ્યક્તિની પસંદગી કરી છે એ ખરેખર પ્રશંસનીય છે અને ભગવાન એમને આવો વહીવટ કરવાની દીર્ઘ આયુષ આપે, કરતા રહે, અમે એમની હાથે જ રહેવાના છે. મને કહેતા આનંદ થાય છે કે અમારા ભરૂચની અંદર જે અમારા ચેરમેન શ્રી છે ઘનશ્યામભાઈ પટેલ, એ દૂધ જિલ્લા દૂધ સંઘના પણ ચેરમેન છે, સાથે સાથે સુગર ફેક્ટરીના પણ ચેરમેન છે અને રાજપીપલ APMCના પણ ચેરમેન છે, જેઓ સહકારી આગેવાન છે અને સહકારી આગેવાન તરીકે પોતાની સૂઝબૂઝને લઈને આજે સમગ્ર નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લાના ઇન્ટિરિયર ગામોની અંદર પણ આર્થિક રીતે પગભર કરવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે. આવનારા દિવસોની અંદર ભરૂચ નર્મદા જિલ્લાના એક એક ગામોની અંદર દૂધ મંત્રી બને, દૂધનો ધંધો પશુપાલકો દ્વારા કરવામાં આવે અને સમગ્ર જિલ્લાના બંને જિલ્લાના તમામ ગામોની અંદર આ દૂધ એકત્રીકરણનું કામ ઘનશ્યામભાઈ દ્વારા થાય અને દૂધ ધારા ડેરી દ્વારા થાય એવી હું અપેક્ષા રાખું છું. ઘનશ્યામભાઈને અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં તમામ ગામો ને માંથી દૂધ એકત્રીકરણ કરાય અને એના દ્વારા આપણા ભરૂચનું જે રીતે અમૂલ બ્રાન્ડનું નામ છે એ રીતે આપણું ભરૂચનું નામ પણ સમગ્ર ગુજરાતની અંદર નામના કમાય એવી શુભેચ્છા પાઠવું છું. આપણા અહીંના ચેરમેન ભાઈ ઘનશ્યામભાઈએ હમણાં આપણા અમારા મંત્રી સહકાર મંત્રીએ વાત કરી, એમની વાત બિલકુલ સાચી કે ગામડે ગામડે સહકાર મંડળી, ગામડે ગામડે દૂધ ઉત્પાદક મંડળીઓ આવી ગઈ. આ ભરૂચ સંઘ એ આખા ગુજરાતમાં મોખરા ઉપર આવે એવી શુભકામના કરી મારી વાત. વચ્ચે જે દૂધ સીધું ડેરીમાં આવતું હતું તે દૂધ લાંબા અંતરના લીધે ડેરી સુધી પહોંચતા ખાટું થઈ જતું હતું. તેને અટકાવવા નવા 3 શીત કેન્દ્રોનો જંબુસર, દેડિયાપાડા અને ભચરવાડા ખાતે શરૂ કરવામાં આવ્યા, જેથી ખાટા દૂધનું પ્રમાણ નહિવત થઈ ગયું અને સીધો લાભ દૂધ ઉત્પાદકોને થયો, જેમને શરૂઆતમાં દૂધ બગડવાથી નુકસાની વેઠવી પડતી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં 152 ઉપરાંત દૂધ મંડળીઓને બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટ સાથે જોડવામાં આવી
અને આ સમગ્ર વાત શ્રી ઘનશ્યામભાઈ અને તેમની ટીમની સૂઝબૂઝ અને સમજનું જ પરિણામ છે. આવા ધ્યાનાકર્ષક કાર્યોની સાથે એ પણ નોંધવા જેવું છે કે અગાઉ દૈનિક 30,000 થી 35,000 લીટર જેટલી દૂધની આવક રહેતી હતી. તે શ્રી ઘનશ્યામભાઈ પટેલના વડપણ હેઠળ દૈનિક 1,60,000 લીટર દૂધ આવક સુધી પહોંચી અને દૂધ વેચાણ પણ દૈનિક 30,000 લીટરથી વધીને સ્થાનિક અને મુંબઈ મળીને દૈનિક 1,50,000 લીટર સુધી પહોંચ્યું. આપણે સૌ જાણીએ છીએ એમ પ્રગતિ કદાચ સાપેક્ષ હોઈ શકે, પરંતુ પરિશ્રમ એ નિરપેક્ષ છે, જેનું સાચું મૂલ્યાંકન દૂધ ધારાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું. ભરૂચની આજુબાજુ બરોડા ડેરી અને સુમુલ ડેરી જેવી વધુ દૂધ એકત્ર કરતી ડેરીઓ આવેલ છે અને તેની વચ્ચે ક્યાંક ભરૂચનો વિકાસ રૂંધાતો હોય, બધા દૂધ ઉત્પાદકો મોટા શહેરમાં પોતાનું દૂધ આપી દેતા હતા. પરંતુ સાચી શરતો અને કુનેહ પૂર્વકના કામ થકી તેઓને રોકવાના ભાગરૂપે સારા ભાવ આપવાનું મહત્તમ 680 રૂપિયા જેટલો ભાવ ચૂકવવાનું નક્કી કર્યું. આથી લોકોનું સ્થળાંતર પણ અટક્યું. પોષણક્ષમ ભાવથી જિલ્લાનું દૂધ બહાર જતા અટક્યું. આમ લોકો પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારતા થયા. આમ આવી સુવ્યવસ્થાની વચ્ચે ડેરીએ 2009માં 50 વર્ષ પૂર્ણ કર્યા અને સફળતાના શિખરે પહોંચી. સમગ્ર સંસ્થાને લોકોએ ખૂબ અભિનંદિત કરી અને સાથે રાજ્યના કેટલાક વરિષ્ઠ લોકોએ પણ દૂધ ધારાને શુભકામનાઓ પાઠવી, જેમાં તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શુભકામના પાઠવતા જણાવ્યું કે સંપ સંગઠન અને સહકારને વરેલી સમગ્ર સહકારી મંડળીઓએ આમ આદમીના ઉત્કર્ષ દ્વારા સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના સામાજિક અને આર્થિક ઉત્કર્ષમાં નોંધપાત્ર યશસ્વી યોગદાન આપ્યું છે. આવી સહકારિતાને અનુસરતી ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડને તેના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે હું હર્ષની લાગણી અનુભવું છું અને અવિરત પ્રગતિ કૂચ કરતી રહે તેવી શુભકામના પાઠવું છું. સાથે તે વખતના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મુબારકવાદી આપતા કહ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના પશુપાલક ખેડૂત મિત્રો માટે કામધેનુની ભૂમિકા અદા કરીને ગામડે ગામડે શ્વેત ક્રાંતિની ઉજાસ પ્રસરાવી છે, તે ખરેખર સરાહનીય છે. 50મા વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા. આ જ રીતે બીજા ઘણા વરિષ્ઠ નેતાઓ વજુભાઈ વાળા, નીતિનભાઈ પટેલ, દિલીપભાઈ સાંગાણીએ પણ ડેરીના 50મા વર્ષે અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવી. ખૂબ જ સહેજ વાત છે કે ઉત્સવ પોતાના ઘરે હોય, યજમાનની પણ ખુશી અને સંતોષ એક જુદા જ સ્તરે હોય. આ સ્તરે પોતાની ખુશીને શબ્દ દેહ આપતા ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે દૂધ ધારા ડેરી ભરૂચના ગોલ્ડન જ્યુબલી મહોત્સવની ઉજવણી નિમિત્તે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે ઉમેરતા જણાવ્યું કે સહકાર, સેવા અને સમર્પણ એ જેમના જીવનના પાયાના ગુણો હતા, તેવા આદ્ય સ્થાપક સ્વર્ગીય શ્રી ડાયા કાકાએ દૂધ ધારા ડેરી નામનું બીજ રોપેલ તે આજે વટવૃક્ષ બની ગયું છે અને વટવૃક્ષને આપણા જિલ્લાની શોભા સમાન કબીર વટ જેવું બનાવવા આપણે સૌએ પ્રયત્નશીલ બનવું પડશે. અંતે પૂરું કરતા જણાવ્યું કે આપ સૌના સાથ સહકાર તેમજ નિયામક મંડળના લીધે આજે આપણે ધ્યેયલક્ષી પરિણામ મેળવી શક્યા છીએ અને આવનારા વર્ષોમાં ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત થાય અને સર્વ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય એવી શુભકામના. આમ આવી આશીષ વૃષ્ટિઓ વચ્ચે ડેરીનું 50મું વર્ષ ખૂબ જ સારી રીતે પૂર્ણતા પામ્યું અને વિકાસની યાત્રા ફરી આગળ વધી. ડેરીના આવા એક ધારા વિકાસને ધ્યાનમાં રાખીને અને હજી વધુ દૂધ ઉત્પાદકો આ વ્યવસાયમાં જોડાય તે હેતુથી કેટલીક નવી યોજનાઓ જનહિતમાં મૂકવામાં આવી છે અને પરિણામ સ્વરૂપ બીજા ઘણા ક્ષેત્રોમાં કામ કરતા લોકો ડેરી ઉદ્યોગ તરફ આકર્ષાયા અને ડેરી તરફથી તેમને ખૂબ જ પ્રેમ સાથે આવકારવામાં આવ્યા. ભરૂચ જિલ્લા સહકારી દૂધ સંઘ દ્વારા સંયોજિત દૂધ મંડળીઓના સભાસદની આવકમાં પશુપાલન વ્યવસાય થકી વધારો થાય તે માટે સરકારશ્રી, NDDB અને GCMMFના સહયોગથી વિવિધ સભાસદ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
જે અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના. સંકલિત ડેરી વિકાસ યોજનાનો અમલ સરકારશ્રીના સહયોગથી વર્ષ 2010થી કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિજાતિ તાલુકાના આદિજાતિ પુરુષ એવં મહિલા સભાસદોને સરકારશ્રીના નિયમો અનુસાર 10,000 જેટલા દૂધાળા પશુ આપવામાં આવેલ છે. પશુ સારવાર સંઘ સંચાલિત દૂધ મંડળીઓના સભાસદના બીમાર પશુઓની સારવાર સંઘના પશુ ચિકિત્સા અધિકારી દ્વારા 200 રૂપિયાની નજીવી કિંમતે કરવામાં આવે છે, તેમજ પશુ આરોગ્ય કેમ્પમાં રૂપિયા 10માં સારવાર આપવામાં આવે છે. કૃત્રિમ બીજદાન સંઘ દ્વારા પશુ ઓલાદ સુધારણા માટે કુલ 178 કૃત્રિમ બીજદાન કર્મચારી દ્વારા પશુ પાલકોને ઘેર બેઠા કૃત્રિમ બીજદાનની સેવા પૂરી પાડવામાં આવે છે. પશુ વ્યંધત્વ ચિકિત્સા કેમ્પ સંઘ દ્વારા GCMMFના સહયોગથી વ્યંધત્વ ચિકિત્સા કેમ્પનું વિનામૂલ્ય આયોજન કરી બિન ઉપજા પશુને દૂધ ઉત્પાદનમાં લાવવામાં આવે છે. બચ્ચા ઉછેર સરકારશ્રી અને GCMMFના સહયોગથી વૈજ્ઞાનિક ઢબે બચ્ચા ઉછેર પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી પશુની પ્રથમ વિયાણની ઉંમરમાં ઘટાડો અને બચ્ચાના મરણ દરમાં ઘટાડો થાય છે. કૃમિ નિવારણ અને રસીકરણ સરકારશ્રી અને GCMMFના સહયોગથી પશુનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ઉત્પાદન કરવામાં વધારો થાય તે માટે કૃમિ નિવારણ અને રસીકરણની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવે છે. રેશન બેલેન્સિંગ પ્રોગ્રામ પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે, તેમજ પશુને જરૂરિયાત મુજબ પોષક તત્વો મળી રહે અને ખર્ચમાં ઘટાડો થાય તે માટે NDDBના સહયોગથી RBP પ્રોગ્રામ 200 ગામમાં ચલાવવામાં આવે છે. સાથે સાથે દૂધ ઉત્પાદનમાં સમતોલ પશુ આહાર અને મિનરલ મિક્સચરની માહિતીથી અગત્યના સભાસદોને માહિતગાર કરવામાં આવે છે. ફોડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઘાસચારા વિકાસ અને તેની સાચવણી કરવા માટેની તાલીમ આપવામાં આવે છે, જે માટે છિદ્રા તાલુકો જંબુસર અને ભીલવાડા ફાર્મ જિલ્લા નર્મદા ખાતે 2 માઇક્રો ટ્રેનિંગ સેન્ટર થકી પશુપાલકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. VBMPS NDDBના સહયોગથી VBMPS પ્રોગ્રામ અંતર્ગત નવી દૂધ મંડળીઓની શરૂઆત કરવી, પશુપાલન સ્વચ્છ દૂધ ઉત્પાદન બાબત સભાસદ જાગૃતિ પ્રોગ્રામ, તેમજ નવી દૂધ મંડળીની કમિટી, સેક્રેટરી, ટેસ્ટર વગેરેને માટે ટ્રેનિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ચાફ કટર મિલ્કિંગ મશીન સરકારશ્રી અને જિલ્લા દૂધ સંઘની સહાયથી ઘાસચારાનો બચાવ થાય તે માટે ચાફ કટર અને દૂધ દોહવા માટે મિલ્કિંગ મશીનના ઉપયોગ માટે સભાસદોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મસ્ટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ પશુઓમાં આંચળના રોગોને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, તેમજ ઘણીવાર આંચળ ખરાબ થઈ જાય છે, જેના કારણે સભાસદોને આર્થિક નુકસાન ના થાય તે માટે GCMMF અને NDDBના સહયોગથી આંચળના રોગના બચાવ માટે પ્રોગ્રામ કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારશ્રીના TSP આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ બાળકોને કુપોષણમાંથી મુક્તિ આપવાના શુભ આશયથી દૂધ સંજીવની યોજના દૂધધારા ડેરીના સહયોગથી શરૂ કરવામાં આવી. આજે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તથા આશ્રમ શાળાઓ મળીને કુલ 582 શાળાઓમાં 58,700થી વધુ બાળકોને, તેમજ ભરૂચ જિલ્લાની કુલ 376 શાળાઓમાં 39,400થી વધુ બાળકોને પોષણયુક્ત તેમજ સ્વાદિષ્ટ દૂધ સોમવારથી શુક્રવાર દરમિયાન નિયમિત આપવામાં આવે છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં લઈને ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓમાં બાળકોને, સગર્ભા સ્ત્રીઓને તેમજ ધાત્રી માતાઓને કુપોષણ સામેની લડતના ભાગરૂપે દૂધ પહોંચાડવાની યોજના અપનાવવામાં આવી, જે મુજબ નર્મદા જિલ્લાના 938થી વધુ આંગણવાડીઓમાં 41,800થી વધુ લાભાર્થીઓને તથા ભરૂચ જિલ્લાની 482 આંગણવાડીઓમાં 24,121 લાભાર્થીઓને સોમવારથી શુક્રવાર દરમિયાન નિયમિત રીતે પોષણયુક્ત તેમજ
સ્વાદિષ્ટ દૂધ અચૂક પહોંચાડવામાં આવે છે. છેલ્લા 45 વર્ષથી ભરૂચની દૂધધારા ડેરીનો વિકાસ રૂંધાયેલો હોવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના સહકારી આગેવાનો માટે દૂધધારા ડેરીના વિકાસનો પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હતો. અને તે વખતે ઘનશ્યામભાઈથી જેઓની ધારીખેડા સુગર ફેક્ટરીના સફળ સંચાલક અને પ્રમુખ તરીકેની કામગીરી જોઈને તેમને પણ દૂધધારા ડેરીનું સંચાલન સોંપવા માટેનો સૂર આ લોકોએ વ્યક્ત કર્યો. શરૂઆતની તેઓની આનાકાની બાદ તેઓ આ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર થયા અને 2008 સાલમાં તેઓ આ દૂધધારા ડેરીના ચેરમેન તરીકે નિમણૂક થઈ. ત્યારબાદ તેઓના માથે દૂધધારા ડેરીના વિકાસની જવાબદારી ખૂબ જ મોટો પડકાર હતો. એ પડકારને ઝીલવાનો હતો તેવા સમયોમાં મારી આ સંસ્થાના વડા તરીકે તેમના માર્ગદર્શન હેઠળ નિમણૂક થઈ. નિમણૂક થયા બાદ અમારા બંને માટે મોટો પડકાર દૂધ ઉત્પાદન વધારવાનો હતો. અમૂલ જેવું મોટું બજાર ઉપલબ્ધ હતું, પરંતુ દૂધ ઉત્પાદન ફક્ત 25,000 લીટરની આસપાસ હોવાથી 5,00,000 લીટર સુધી પહોંચાડવાની જવાબદારી અમારા શિરે હતી. તેવા સંજોગોની અંદર અમે આનો અભ્યાસ કર્યો તો ખૂટતી કડીઓ અમને જણાય કે ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરવો, પોષણક્ષમ ભાવો આપવા, મંડળીઓ અને સંઘ લેવલે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, પશુઓની આહાર અને સારવારની કાળજી લેવી, પશુઓના સુધારણાના કાર્યક્રમો કરવા, આ મહત્વના કામ કરવાની જરૂરિયાત તે વખતે જણાયેલી. કર્મચારીઓમાં પણ મોટિવેશનની જરૂર હતી. આ બધી ખૂટતી કડીઓને પૂરવાનો પ્રયત્ન અમે લોકોએ કર્યો અને એ ખૂટતી કડીઓને અમે આજ અમે પૂરી શક્યા છીએ અને એક કડીઓ પૂરવાથી આજે સંઘ પ્રગતિના માર્ગ ઉપર છે. ભવિષ્યમાં પણ અમે 5,00,000 લીટર દૂધ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે. તેના માટે દૂધ ઉત્પાદન વધારવા માટે જરૂરી કૃત્રિમ વિધાન, પશુ આરોગ્ય સેવાઓ, પશુ સારવાર, વલા સુધારણા, ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, કાપ રિયરિંગ જેવા મહત્વના પ્રોગ્રામો અમે અમલમાં મૂકી રહ્યા છીએ અને તેનાથી પશુ ડેરી ઉત્પાદન વધારી અને 5,00,000 લીટર દૈનિક દૂધ એકત્રીકરણ કરવાના પ્રયત્ન તરફ આગળ વધી રહ્યા છીએ. સંઘના વિકાસની અંદર ફેડરેશને ખૂબ જ મહત્વનો રોલ ભજવેલ છે, જેમાં ખાસ કરીને સોઢી સાહેબે અવિરતપણે અમને જે સાથ અને સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને અમે આ સંઘ સદાય તેમનો ઋણી રહેશે. NDDB જેવી સંસ્થાએ તેમજ સરકારશ્રીની દ્વારા પણ અમને જરૂરી સહાયો મળી છે, તે બદલ અમે તેમના ઋણી છીએ અને તેમનો સાથ અને સહકાર અમે કાયમ યાદ રાખીશું. જય હિન્દ, જય ભારત. ભરૂચ દૂધધારા ડેરી 1959ની અંદર દૂધધારા ડેરીની સ્થાપના થઈ. તે વખત તપેલા ડેરી તરીકે એમનું નામ આપવામાં આવ્યું હતું. પણ ધીરે ધીરે એ આ ડેરી ઘણી વખત અમુક ચેરમેનો પણ બન્યા, એની અંદર ઘણી વખત ખર્ચામાં પણ ગઈ હતી. પણ ખાસ 2008 પછી જ્યારે માન્ય ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ આ ડેરીના ચેરમેન બન્યા પછી આજે દૂધધારા ડેરી ગુજરાતની અંદર આજે ભાવ પણ ઊંચા આપે છે અને એમણે જે પ્રગતિ કરી છે અને ડિરેક્ટરોનો પણ એટલો બધો સાથ સહકાર છે કે આજે વિરોધ પક્ષ જેવું આ ડેરીની અંદર છે નથી અને બધા ડાયરેક્ટરો એકી સાથે ચાલે છે અને આ ડેરી એક પરિવાર તરીકે એ છે. અને ઉત્પાદનની અંદર જ્યારે 25,000 લીટર હતું એ આજે વધીને 3,25,000 લગી આજે લીટર આગળ એનો ભાવ અત્યારે સારામાં સારો વધી રહ્યો વધારો છે. અને આવનારા સમયની અંદર આદિવાસી એરિયા જે છે જેવા કે નેત્રંગ, ઝઘડિયા, વાલિયા, ડેડિયાપાડા, સાગબારા, ગરડેશ્વર, તિલકવાળા અને રાજપીપલા એની અંદર જે આદિવાસી સમાજ રહે છે એ સમાજને આ દૂધધારા ડેરી દ્વારા એમને રોજગારી મળે છે, એમનું જીવન નિર્માણ ચાલે છે અને આ દૂધના પૈસાથી ત્યાં આગળ એમના બાળકોને શિક્ષણ પણ મળે છે અને એમને રોજગારી પણ મળે છે. અને સાથે સાથે ડેડિયાપાડાની અંદર અત્યારે સીલિંગ સેન્ટર આવેલું છે, રાજપીપલાની અંદર સીલિંગ સેન્ટર છે અને ખાસ કરીને એક દાણ ફેક્ટરી પણ ડેડિયાપાડાની અંદર નાખવામાં આવી છે. તો એના લીધે રોજગારી પણ વધી છે અને એનો જે પશુ આહાર છે એ સસ્તો પણ મળશે અને દૂધ ઉત્પાદનમાં વધારે વધારો થશે અને ઓર સારો ભાવ મળશે. ને આ ડેરીએ ઘણી પ્રોડક્ટો બહાર પાડી છે
અહીંના એમડી પણ એટલા સહકારની અંદર છે, અહીંના કર્મચારીઓ પણ સહકારની અંદર છે. હું બધાને ખૂબ ખૂબ બધાને આ ડેરીને સારી રીતે ચાલે, એક વાઇસ ચેરમેન તરીકે હું આ ડેરીના પરિવારને હું મારા ધન્યવાદ આપું છું. સાચે જ આવી ખરેખર સહાયભૂત યોજનાઓ થકી આજે દૂધ ઉત્પાદકોનો પ્રેમ સંપાદિત કરી શક્યા છીએ અને અતૂટ વિશ્વાસ મેળવી શક્યા છીએ. 2008માં દૂધધારા ડેરી ભરૂચનો વહીવટ સંભાળવાની તક મળી ત્યારે માત્ર 25,000 લીટર દૂધ આ દૂધ સંઘમાં આવતું હતું. આપ સૌના સાથ અને સહયોગથી આજે 2.5 લાખ લીટર દૂધ મેળવવામાં આપણે સફળ થયા છે. આવનારા દિવસોમાં 5 લાખ લીટર દૂધનો લક્ષ્યાંક લઈને આપણે ચાલીએ છીએ. શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મોટિવેટ કરવાનો પ્રયત્ન કર્યો, લોકોને વધારે સારા દૂધના ભાવ મળે એ દિશાનો પ્રયત્ન થયો. ત્યારબાદ બીજા તબક્કામાં મંડળીઓને સક્ષમ કરવાનો પ્રયત્ન કર્યો, મંડળીઓ વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ થાય એ દિશામાં ભૌતિક સુવિધાઓથી મંડળીઓને સજ્જ કરી. ત્યાર પછી ત્રીજા તબક્કામાં દૂધ સંઘ ભરૂચ એનો ખૂબ જૂનો પુરાનો પ્લાન્ટ અને મશીનરી, માત્ર 60,000 લીટરની કેપેસિટીનો પ્લાન્ટ હતો, એને તોડી અને નવો પ્લાન્ટ 2.5 લાખ લીટરની કેપેસિટીનો બનાવવામાં આવ્યો. અદ્યતન ટેકનોલોજી સાથેનો આ પ્લાન્ટ આજે આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ દૂધધારા ડેરીનું મકાન આજે તૂટે કાલે તૂટે એ પ્રકારનું જર્જરિત અવસ્થાનું મકાન આજે અદ્યતન ઓફિસ બિલ્ડિંગ પણ આપણે આપ સૌના સાથ અને સહકારથી બનાવી રહ્યા છીએ. મારા દૂધ ઉત્પાદક પશુપાલકોને દાણની અગવડ પડે, પશુના ખોરાક માટેનું દાણ આપણે આજુબાજુમાંથી બીજા જિલ્લાઓમાંથી લાવવું પડે, પરિણામે સમયસર આપણને દાણ મળતું ન હતું. આ સમસ્યા દૂર કરવા માટે ડેડિયાપારા મુકામે દૂધધારા ડેરી તરફથી દૈનિક 100 મેટ્રિક ટન દાણ બનાવવાની ફેક્ટરી તાજેતરમાં બની રહી છે. 6 મહિનામાં એનું કામ પણ પૂરું થવાનું છે. દૂધધારા ડેરીમાં અલગ અલગ પ્રકારની વેરાયટી, એની અલગ અલગ બ્રાન્ડની પ્રોડક્ટ બને એના માટેનો પણ પ્રયત્ન થયા. આપણે જીરા છાશ બનાવતા થયા, દહીં બનાવતા થયા, માવો બનાવીએ છીએ, ઘી બનાવીએ, પનીર બનાવીએ, અને આને નાના નાના પેકિંગમાં પેક કરીને માર્કેટિંગ દ્વારા વધારે આવક કેવી રીતે થાય અને મારા દૂધ ઉત્પાદકોને વધારેમાં વધારે સારું દૂધ અને દૂધનું વળતર વધારે કેવી રીતે મળે એ દિશાનો પ્રયત્ન કરીએ છીએ. મારા ભરૂચ જિલ્લાના દૂધના વપરાશકાર નાગરિકોને ઉચ્ચ ક્વોલિટીનું દૂધ કેવી રીતે મળે એ દિશાનો પણ અમે પ્રયત્ન કરીએ છીએ. દૂધધારા ડેરી દ્વારા ફેવારાના ગામમાં રહેતો માણસ નાગરિક એને પણ આ દૂધ ડેરીની સુવાસનો લાભ મળે એટલા માટે ત્યાં ગામડે ગામડે આપણે દૂધ મંડળીઓ શરૂ કરી, ગામડે ગામડે બલ્ક કૂલર આપ્યા અને બલ્ક કૂલર દ્વારા દૂધ ટેન્કરથી ભરૂચ આપણે લાવીએ છીએ. પરિણામે દૂધની ભેળસેળ અટકાવી દૂધની ઉચ્ચ ક્વોલિટી જળવાઈ રહે તેવો પણ આપણે પ્રયત્ન કર્યો છે. આમ દૂધધારા ડેરી દ્વારા શહેરમાં વસતા નાગરિકોને જે સુવિધા મળે એ તમામ સુવિધા મારા ગામડામાં રહેતા નાગરિકને પણ મળે એ પ્રકારનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. આ સ્વપ્નું સાકાર કરવામાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો પણ આપણને ખૂબ સારો સહકાર મળ્યો છે. આ સ્વપ્ન એમનું જ છે કે છેવાડામાં રહેતા ગામડાના નાગરિકોને ઉત્તમ સુવિધા મળે, સારી આવક મળે, સારું શિક્ષણ એમના બાળકોને મળે, બાળકોનું સારું આરોગ્ય પણ મળે એ તમામ પ્રયત્નો સાર્થક કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. સાથે આનંદીબેન ના સમયમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા મંડળીઓ બનાવવાની જે સુવિધાઓ મળી, જે સરકારની યોજનાઓ મળી એનો લાભ ગામડામાં રહેતા બહેનોની આ મંડળીઓને મળ્યો. ત્યારબાદ હાલના આદરણીય મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ગામડે ગામડે આવક વધે, પાણીની સુવિધા પણ દરેક ગામમાં થાય એ દિશાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખેતી પિયત લાઇટની સુવિધા આ ગ્રામ્ય વિસ્તારોમાં મળી છે ત્યારે આ બધાનો લાભ લઈને આપણા સભાસદો આર્થિક રીતે ખૂબ આગળ વધે એ દિશાના પ્રયત્નો દૂધધારા ડેરી તરફથી કરવામાં આવી રહ્યા છે. આવા પરસ્પરના વિશ્વાસથી ઊભી થયેલી સમજણ અને આચરણના ઉદાહરણ રૂપે છેલ્લા કેટલાક વર્ષને ધ્યાન પર લેવા જ રહ્યા. વર્ષ 2015-16 દરમિયાન મહત્તમ દૈનિક 2,43,000 લીટર દૂધ સંપાદિત થયું. સાથે સાથે આ જ વર્ષમાં દૂધધારાએ 237 કરોડનું ટર્નઓવર કર્યું, જે ચાલુ વર્ષે વિક્રમી 300 કરોડ રૂપિયા સુધી પહોંચશે. આ સાથે એ જણાવતા આનંદ થાય છે કે આટલા વિપુલ પ્રમાણમાં એકત્રિત થતા દૂધને પ્રોસેસ કરવા માટે દૂધધારા ડેરી પાસે અત્યાધુનિક અને સંપૂર્ણ સ્વયં સંચાલિત મશીનરીથી કાર્યરત નવો ડેરી પ્લાન્ટ ઉપલબ્ધ છે. સાથે જ આટલા વિશાળ વહીવટને કાર્યક્ષમ બનાવવા માટે નવા વહીવટી વિભાગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જ્યાંથી વિવિધ વિભાગો કાર્યક્ષમ રીતે પોતાનું કાર્ય કરીને દૂધધારા ડેરીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આ વિકાસ ચરમ નહીં પરંતુ પરમ સીમાએ પહોંચે અને આજના લોકો તથા સમાજ સાથે અવિરત આગળ વધતો રહે તે હેતુથી 400 ઉપરાંત મંડળીઓ ઉપર કમ્પ્યુટર સંચાલિત ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ AMCS જેવી પારદર્શક પદ્ધતિ ગોઠવવામાં આવી છે, જેના થકી ઉત્પાદકોને દૂધનું વજન, દૂધમાં રહેલા ફેટના ટકા, દૂધના ભાવ તથા ભરેલા દૂધના મળવાપાત્ર નાણાંની સ્લિપ તથા મોબાઈલથી SMSની સુવિધા ઉપલબ્ધ થાય છે અને માણસોનો હસ્તક્ષેપ ઓછો થાય છે. કારણ એ જ કે જીવાતા જીવનમાં મહેનત હંમેશા મધ્યમાં રહી છે. આવા વિકાસના વિચારને હંમેશા પૂજીને પ્રામાણિકતા અને પારગમ્યતાથી દૂધધારા ડેરીના પથદર્શક બનેલા તમામ ચેરમેનશ્રીઓ અને સાથે સાથે પોતાની દાનત, આવડત, મહેનત અને હિંમત દ્વારા ડેરીને રાષ્ટ્રીય ફલક પર નામાંકિત કરવા વાળા શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને તેમની સમગ્ર સર્જનાત્મક ટીમના આપણે ઋણી છીએ.